ஓரியந்தானம் நமோ சித்தாய் நமோ ஆயரியாணம் நமோ வஜ்ஜாயாம் நமோ லோய சப்பசாஹுணம் ஏசோ பஞ்சனமுக்காரோ சப்ப பாவ பணாசனோ மங்களானஞ்ச சப்பேசி பரமம் ஹவை மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம் அங்கூட்டே அம்ரத வசே லப்தி தனா மண்டா ஸ்ரீ குரு கௌதம சமரியே மனவாஞ்சித ஃபலதாதா ஓம்காரம் பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ அஜ்ஞானம் திமிராந்தானம் ஜ்ஞானம் ஜனசலாகயா நேத்ரம் உன்மைதம் ஏவ தஸ்மை ஸ்ரீ குருவே நமஹ ஏஷாம் ந வித்யா ந தபோ ந தானம் நானம் ந சீலம் ந குணோ ந தர்மம் தே மிருத்யுலோகே புவி பாரபூதா மனுஷ்ய ரூபேண மிருகாஶ்சரந்தி. நமஸ்கார். ஆ சாமாயிக யோக நீ அந்தர் ஆப் சர்வே આવીને સહયોગ આપ્યો તે બદલ પ્રત્યેકનો અંતઃકરણ પૂર્વક અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા જે આત્માઓ ભવ્ય છે એમની ભવ્યતાને પરિપક્વ કરવા અને એ આલંબન દ્વારા શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ થાય એવા ઉત્કૃષ્ટ પ્રયોજન સાથે જ આ શાસનની સ્થાપના કરતા. શબ્દની રચનાની અંદર મેં કહ્યું કે જે ભવ્ય છે એ આત્માઓની પરિપક્વતા. આત્માની ભવ્યતાનો પરિપક્વતા કોણે થાય અને ક્યારે થાય? કાંકરાનો ભૂકો કરી રોટલી બનાવવાનો પ્રયત્ન કરીએ ક્યારે બને? નથી. રોટલી બનાવી હોય કે ઘઉં કે એવા કોઈ અનાજ ન દળી અને એનો જે લોટ હોય એમાંથી જ બને છે. કેમ કાંકરામાંથી રોટલી ન બને? કારણ કે કાંકરાની અંદર જે રોટલીની અંદર પૌષ્ટિક તત્વોની જરૂર હોય એ પૌષ્ટિક તત્વો એમાં છે. એ જ વાત અહીંયા આગળ પણ લાગુ પડે છે. જીવોને બે કક્ષામાં વહેંચી દેવામાં આવે છે, બધા જીવ. પછી એ કોઈ પણ ગતિની અંદર, થોડુંક આપણે ફંડામેન્ટલ તાત્વિક સમજી લઈએ. કેટલાક જીવો અનંતકાળની અંદર ભમતા ભમતા ક્યારેક તો મોક્ષે પામવાના છે. એવા જીવ તેને શાસ્ત્રકારો ભવ્યતા એ શબ્દથી, એની પાત્રતાથી ઓળખે છે. પણ કેટલાક એવા જીવો પેલા કાંકરાના ભૂખા જેવા છે, જે ક્યારેય રોટલી ગમે તેટલો પુરુષાર્થ કરો એમાંથી રોટલી બનશે ભાઈ નહીં. એટલે એવા કક્ષાના કેટલાક જીવો છે કે જેનો ક્યારે મોક્ષે જવાના નથી, કારણ કે એ જીવોમાં મોક્ષે જવાની પાત્રતા છે. આપણે એ બધા જીવોને બાજુ પર મૂકીએ, પણ જે પાત્રતા ધરાવે છે એમને પણ મોક્ષે જવા માટે શું કરવું પડે? તમે રોટલીનો લોટ બાંધો એટલે રોટલી થાય નહીં.
એની થોડીક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એ જ રીતે આપણો આત્મા જો ભવ્ય હોય તો પણ કંઈ તાત્કાલિક મોક્ષે જાય, એને પણ કંઈ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. અને એ પસાર થવાની ક્રિયા એને પરિપક્વતા કહેવાય, પરિપક્વ બનવું પડે તો જ રોટલી બને ને. તવી ઉપર શેકાય ત્યાર પછી રોટલીની જે રો મટીરિયલ હોય એમાંથી ખાવા લાયક રોટલી બને. એ પ્રોસેસ એટલે ભવ્યત્વનો પરિપક્વ. ખ્યાલ રહે આપણે ભવ્યત્વનો પરિપક્વ કદાચ પામ્યા છે કે નહીં એ તો પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે આપણે જો ભવ્યતા હોય તો પરિપક્વ કરવા માટેના પરિબળો કયા? રોટલીને પરિપક્વ કરવા માટે ગરમી જોઈએ, તવી જોઈએ, અને થોડુંક ત્યાં આગળ એ ગરમીની અંદર શેકાવું પડે કે ના થાય? એ ગરમી પર્યાપ્ત પ્રમાણમાં ન હોય તો રોટલી ખાવા જેવી થાય નહીં અને પેટમાં ચૂંકા. આવું અહીંયા પણ છે. ભવ્યત્વની છાપ કદાચ પડી ગઈ હોય, પરંતુ જ્યાં સુધી એ પરિપક્વ ન થાય ત્યાં સુધી પણ મોક્ષ ન થાય એની વાત તો દૂર છે. પણ ધર્મમાં પ્રવેશ કરવા માટે પણ શું જોઈએ? ભવ્યત્વનો પરિપાક. ભવ્યત્વનો પરિપાક જ્યારે એ કક્ષા સુધી પહોંચે છે વિકાસ, ત્યારે એ ધર્મની અંદર પ્રવેશ થાય છે. કેવી રીતે ખબર પડે કે ધર્મમાં પ્રવેશ થઈ ગયો છે? આ આપણી સમસ્યા છે. જાણવું છે ને કે મારો ધર્મમાં પ્રવેશ થઈ ગયો છે એ ખબર કેવી રીતે? સામાયિક પ્રતિક્રમણ તપશ્ચર્યા અરે દીક્ષા લે એટલે ધર્મમાં પ્રવેશ થઈ ગયો એવું નક્કી થાય ખરો નિર્ણય? ના થાય કે ના થાય? જવાબ શું છે? ના થાય. બહુ સાચો જવાબ. તો ધર્મના પ્રવેશ કરવા માટેના લક્ષણોની વાત એટલે પ્રવેશ દ્વાર, એના લક્ષણો કયા કયા, અને એ લક્ષણો 35 લક્ષણો છે. કેટલા છે? 35. આપણો પણ જીવ ભવ્યત્વનો પરિપાક કરતા ધર્મમાં પ્રવેશ કરે એ પહેલાની કક્ષા કઈ? એ કક્ષાને બે પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવે. જેનો ધર્મમાં પ્રવેશ થયો નથી, ભવ્ય છે, ક્યારેક થવાનો છે ખરો, પણ હજી પ્રવેશ થયો નથી, એવા જીવોને કયા જીવો કહેવાય? દૂરભવ્ય. હજી પ્રવેશ થવાની વાર છે, વિલંબ છે. અને જે જીવોનો ધર્મ માર્ગની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે, શાસ્ત્રીય ભાષામાં એમને આસન ભવ્ય કહેવાય. એટલે જે ભવ્ય જીવો છે એની આ બે વિભાગ પડીએ. કયા બે વિભાગ? દૂરભવ્ય અને આસન ભવ્ય. વ્યવહારની દ્રષ્ટિએ કેવું આ બે શબ્દો જેની આપણે વિચારણા કરી રહ્યા છીએ કે જેનો પ્રવેશ થયો નથી એને આપણે દુર્જન તરીકે, અને જેનો ધર્મ માર્ગની અંદર પ્રવેશ થઈ ગયો છે એને સજ્જન તરીકે. કોઈ આપણને પૂછે કે આપણે, કોઈ પૂછે કે ના પૂછે, આપણે આપણી જાતને કેવા માનીએ છીએ, દુર્જન કે સર્જન? તમે આવો પ્રશ્ન ક્યાં પૂછો? સજ્જન ના હોય તો અહીંયા આવત શું કરવા? ના, પહેલા જ મેં પૂછ્યું કે દીક્ષા લેનારો પણ
ધર્મના પ્રવેશ માર્ગથી બહાર હોય છે. બહુ સમજવા જેવું હશે. આપણે લેબલ લઈને ફરીએ છીએ કે મારો ધર્મમાં પ્રવેશ થઈ ગયો છે, એવી ધજા લઈને બધે ફરવું નહીં, પણ એના પહેલા અંદર તપાસવું જોઈએ. તો હું સજ્જન છું કે દુર્જન છું એની ખબર કેવી રીતે પડે, એના લક્ષણો કયા, અને જો દુર્જન હોય તો સજ્જન બનવાના ઉપાયો કયા. યાદ રહે, બહુ અગત્યનું વાક્ય હું કહું છું, જે દુર્જન હોય એ જ સજ્જન બની શકે. એનો અર્થ એવો થયો કે જો આપણે સજ્જન બન્યા છે તો સજ્જન બનતા પહેલા કેવા હતા? દુર્જન. તો દુર્જન ધારો કે હોય હજી, તો સજ્જન બનવામાં સહાય બને, અને પરિપક્વતા ભવ્યત્વનો પરિપાક જલ્દી જલ્દી થાય તો જ ધર્મમાં પ્રવેશ થાય. એમાં પણ ભવ્યત્વની શું જોઈએ છે? અને એ પરિપક્વતા માટેના પાંચ ઉપાય છે. હું પહેલા જલ્દી આપણે વિચારી લઈએ, આપણે દુર્જનતાને છોડી સર્જન બનવું, સજ્જન બનવું તો ભવ્યત્વનો પરિપાક. રોટલી તવી ઉપર મુકાય, ગરમી મળે, શેકાય, ત્યાં ગરમી સહન કરે, ત્યાર પછી એ ખાવાને લાયક બને, બરાબર છે? એમને એમ તો સીધી રોટલી કોઈ કહી શકતું નથી. એવી જ રીતે ભવ્યત્વને પરિપક્વ કઈ રીતે બનાવવું કે જેથી આપણે જલ્દીથી શીઘ્ર ધર્મમાં પ્રવેશ થાય. એક યાદ રાખવાનું કે સજ્જન બે શબ્દોનું બનેલું છે, સ છે અને પછી શું છે પાછળ? જન. આપણે જન છીએ કે નહીં એની કસોટી કઈ? મંગલાચરણનો છેલ્લો શ્લોક, એની અંદર આનું વર્ણન આવ્યું. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ. વિદ્યા એટલે જ્ઞાન, શેનું નામ? જ્ઞાન, તત્વ. તત્વ એટલે શું? તત્વ શબ્દ આવે એટલે શું? તત્વ, તત્વ એટલે વિજ્ઞાન, તત્વ વિજ્ઞાન, આત્મદ્રવ્ય. શી આ શબ્દો વપરાય છે, સાંભળીએ છીએ, જાણીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, તેનો અર્થ શું છે, મર્મ શું છે? ઘણા બધા પ્રવચનો સાંભળ્યા, તત્વની વાત આવી, પણ શેની વાત? તત્વ એટલે શું? ચોથા પાંચમા ધોરણમાં પણ આ શીખવાડવામાં આવે છે કે દુનિયાની અંદર શું છે? દ્રવ્ય છે. દ્રવ્યનો નાશ નથી અને નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. આ વાક્ય આવેલું એટલે શું? તત્વ જ્યારે શબ્દ વાપરે ત્યારે બે જ તત્વો છે મુખ્ય, તો એક જળ છે અને એક ચેતન છે, અને આપણો સમાવેશ શેમાં છે ભાઈ? ચેતન. બસ બે જ. તમે દુનિયાની કોઈ પણ વસ્તુ આંખ સામે લાવો, બોલો, આ બે માં ડિવિઝન થાય, ક્યાં તો ચેતન ક્યાં તો જળ. ખુરશી જળ છે, ટેબલ જળ છે, પેન જળ છે, નોટબુક જળ છે, પણ બકરી, ગાય, ઘોડો અને દેવ ચેતન. ત્રીજું દ્રવ્ય છે ખરું? નથી. જેની અવસ્થા શાશ્વત હંમેશા એક પ્રમાણે એક સ્વરૂપમાં ટકી રહે એ આત્મતત્વ, અને દ્રવ્ય એટલે પુદ્ગલ જે પરિવર્તિત છે. લાકડામાંથી બનેલું ફર્નિચર, એ ફર્નિચર ભાંગીને પાછું લાકડું બને તો બીજું ફર્નિચર બની શકે. સોનામાંથી નેકલેસ બને, નેકલેસ ને પીગાળી જે સોનું બને એમાંથી કંકણ પણ બની શકે કે નહીં? બહારના રૂપનું પરિવર્તન થયું પણ સોનું એ સોનું એ સોનું એ સોનું જ રહે, એનો નાશ થયો ભાઈ? નથી. વસ્ત્ર પહેલું છે, ચિત્રું થઈ જશે, પણ એના જે સૂતરના તાંતણા ક્યારેય ડિસ્ટ્રોય થવાના ખરા?
તો આપણે આત્મતત્વની વાત ચાલે છે, એની પરિપક્વતાની વાત ચાલે છે. તો એ પરિપક્વ થાય ત્યારે દુર્જનમાંથી સજ્જનમાં જન્મ. ઈશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન શીલમ ન ગુણો, પછી છેલ્લે શું મૂક્યું? ન ધર્મ. જેને ધર્મ જ નથી, જેના જીવનની અંદર ધર્મનો પ્રવેશ થયો નથી, એ કેવા છે? ન ધર્મ, એ શામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુ લોકે ભૂવી ભાર ભૂતા. આ પૃથ્વી પર કેવા છે? એ બધા ભાર રૂપ છે. બહારનું ખોળિયું છે માનવનું, પણ છે મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરણ, મૃગાલ હરણ પશુ. ટૂંકમાં જન એ બને છે જનાવર માં. કેમ આ શબ્દ મેં વાપર્યો? આપણે આ ભૂમિકામાં આવ્યા, જો આપણને કોઈ પણ કેવળ જ્ઞાની આવીને કહે કે આપણો ભૂતકાળ કેવો હતો, તો ક્યાંથી પસાર થયા છે આપણે? ક્યાંથી આવ્યા? અહીંયા જનાવર માંથી, તિર્યંશ માંથી જ અહીંયા આવ્યા. એનો અર્થ હતો એક કાળ એવો હતો આપણે પણ કેવા હતા? નિગોદમાંથી પહેલું બહાર નીકળીએ, ક્યાં આગળ આવીએ? આપણે કહ્યું તિર્યંશના ભાગ છે સાધારણ વનસ્પતિ, પહેલું સાધારણ વનસ્પતિ માંથી આપણો ભૂતકાળ છે, સ્વીકારીએ કે ના સ્વીકારીએ. અને સાધારણ વનસ્પતિ પાછી પ્રત્યેકમાં આવીએ, પછી બે ઇન્દ્રિય, એટલે વંદા માખી તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય, આમાંથી આપણે પસાર થઈ ગયા છે. હવે એ વખતે આપણે સજ્જન ક્યાં હતા? કારણ કે સજ્જનના લક્ષણો આમાં આવી ગયા. કયા લક્ષણો? કયા? એશામ ન વિદ્યા ન તપો ન દાન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર. આપણે આ ભૂમિકામાંથી પસાર થતા થતા આવ્યા છે, પણ આપણું ભવ્યત્વ પરિપાક થઈ છે કે નહીં એની હજી આપણને ખાતરી નથી. અને એના લક્ષણોની અંદર કહ્યું કે જન જનાવરમાંથી જન નંબર વન સ્ટેજ, જનમાંથી સજ્જન નંબર ટુ સ્ટેજ, જનાવરમાંથી જન, જનમાંથી સજ્જન, અને જે સજ્જન હોય ને એ જ સમ્યક દર્શન પામે. આ નંબર થ્રી સ્ટેજ આપણે બનવાનું છે. જન બની ગયા પણ સજ્જન બનવાનું છે, સજ્જન બની ગયા પણ સમ્યક દ્રષ્ટિ બનવાનું છે, અને સમ્યક દ્રષ્ટિ બન્યાને લક્ષ્ય શું હોય? સંત બનવાનું, સાધુ બનવાનું. સાધુ પણ બન્યા પછી એનું પણ લક્ષ્ય શું હોય? વિતરાગતા, એ સાધુનું ધ્યેય હોય. વિતરાગ બન્યા પછી કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાની જે બને એ અયોગી કેવળી બને, અને જે અયોગી કેવળી બને એ જ મોક્ષ છે. ફરીથી આ સિરીઝ છે, જન્મમાંથી સજ્જન, સજ્જનમાંથી સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિમાંથી સાધુ, સાધુમાંથી વિતરાગતા, વિતરાગમાંથી કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન બન્યા પછી અયોગી કેવળી બની પછી મોક્ષ. આ બધા આત્માના વિકાસના બધા તબક્કા છે. આપણે મૂળ વાત આપીએ કરીએ સજ્જનની વાત કરતા હતા, કે સજ્જનતા અથવા તો ભવ્યત્વને પરિપક્વ બનાવવા માટે કયા કયા પરિબળો છે, અને એ પરિબળોમાં છ સાત પરિબળો ગઈ ફરી આપણે કહેલા. નંબર વન સંસ્કૃતિ, જે આપણને મળી ગયા છે. નંબર ટુ સંસ્કાર, નંબર થ્રી સભ્યતા, નંબર ફોર શ્રદ્ધા, નંબર ફાઇવ શરણાગતિ, નંબર સિક્સ સમર્પણ ભાવ. આ બધા સ છે, ક્ષમા અને સહનશીલતા અને સન્મતિ. દુર્જન અને સજ્જનનો ભેદ જો પારખવો હોય તો આ સાત લક્ષણો આપણામાં આવ્યા છે કે નહીં?
અને કયા કયા પરિબળોએ આપણા વિકાસ માટે ભાગ ભજવી, એમાં પહેલી જ વાત કરી, કઈ વાત કરી? સંસ્કૃતિ. અહીંયા જૈન સંસ્કૃતિની વાત નથી, ઇન્ડિયન સંસ્કૃતિની વાત નથી, માનવ સંસ્કૃતિની વાત છે. જ્યાં જ્યાં માનવ હોય, એ જો પોતાને માનવતા માનવ કહેવડાવતો હોય, તો એમાં આટલા લક્ષણો તો હોવા જ જોઈએ. અને એ સંસ્કૃતિ એટલે શું? તે સમાજની અંદર નિર્ધારિત કરેલ વેશભૂષા. નંબર ટુ, તે સમાજનો આહાર. નંબર થ્રી, રીત રિવાજ, કસ્ટમ, ટ્રેડિશન અને ઉત્સવો. આ બધા પણ કયા પ્રકારના હોવા જોઈએ કે જેથી આત્માના ભવ્યત્વને પરિપાક કરવા માટે પુષ્ટિકારક બને. કયા મેં કયા? વેશભૂષા, આહાર, રીત રિવાજ અને ઉત્સવો. તમે પ્રશ્ન પૂછો કે ઉત્સવ અને પર્વો કેવી રીતે આપણને ભવ્યત્વનું પરિપાક માટે ઉપયોગી બને છે? આપણે ઉત્સવો ઉજવીએ છીએ, સેલિબ્રેશન કરીએ, પણ એની પાછળનો મર્મ, રહસ્ય શું હોય છે? રક્ષા પોટલી બાંધી બિહુને, મંદિર મેલ્યા શણગાર. સ્નાત્ર પૂજાની અંદર આ વાક્ય આવે છે. પેલી દુઃખકુમારિકાઓ પરમાત્માનો જન્મોત્સવ ઉજવે છે. એક જન્મ ઉત્સવની અંદર એક પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા? રક્ષા પોટલી બાંધવી, રક્ષાબંધન. આપણે પણ એ સામાજિક વ્યવહાર છે, પણ અહીં આગળ જૈન દર્શનકારોએ એનું કેટલું મહત્વ માણ્યું છે, લખ્યું છે. એક જ આપણે એક્ઝામ્પલ, હમણાં ઇતિહાસની અંદર બનેલો એક પ્રસંગ. વાત આપણે ચાલી છે કે દુર્જનમાંથી સજ્જન માણસને બનાવવામાં કયા કયા પરિબળો કામ કરે છે, એમાં આપણી સંસ્કૃતિ અને એ સંસ્કૃતિની અંદર જે પર્વોની ઉત્સવોની રચના થયેલી છે, એ ભલે વ્યવહાર તરીકે લાગતા હોય, પણ એમાં પણ ધર્મ કેવી રીતે કામ કરે છે? વ્યવહારમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં વ્યવહાર ન હોવો. ફરીથી બોલો, વ્યવહારની અંદર ધર્મ પુરવારો છે, પણ ધર્મમાં વ્યવહાર. વાહનની બહાર પાણી હોવું જોઈએ, પાણીની અંદર બોટ હોવી જોઈએ, પણ બોટમાં પાણી હોય તો ચાલે? ચાલે ભાઈ? ડૂબી જાય. એવી જ રીતે વ્યવહારમાં ધર્મ હંમેશા આગળ કરો, પણ ધર્મમાં વ્યવહાર નહીં કરો. 7 વાગ્યાનું અભિષેકનું ઉછામણી બોલાય, 7:15 વાગે ઉછામણી પૂરી થાય. બોલનાર વ્યક્તિ એમ કહે છે કે અમારા હજી શેઠ નાવા ગયા છે, હજી તમે ઉભા રહો, રાહ જુઓ, પ્રતીક્ષા કરો, શેઠ આવે ત્યારે પ્રક્ષાલ થશે. આ એક્સેપ્ટેબલ છે કે ના એક્સેપ્ટેબલ? નથી. પરમાત્માનો અભિષેક કોઈ વ્યક્તિ ગેરહાજર છે અને બીજા કાર્યો કરવા ગયું છે, એ બાનું આગળ કરીને વ્યવહાર સચવાય નહીં, કારણ કે ધર્મના કામની અંદર અનેક વિઘ્નો આવે, અને એ વિઘ્નોને કારણે ધર્મનું કામ કદાચ વિલંબ પણ પડી જાય. શેઠ નારા ગયા, પડી ગયા અને ત્યાં જ પૂરું થઈ આયુષ્ય. હવે ભગવાનનો પ્રક્ષાલ ઊભો જ રહ્યો ને. ધર્મના કામ અમે આવતા વર્ષે કરીશું, આવો શબ્દ બોલાય. ધર્મના કામની અંદર વિલંબ ન થાય, પાપના કામમાં વિલંબ કરો. પાર્ટીમાં આજે ન જો, મહિના પછી જઈશ.
પણ ધર્મના કામની અંદર વિલંબ ન કરો. મારો કહેવાનો મતલબ એમ છે કે વ્યવહારની અંદર ધર્મનું પોષણ થવું જોઈએ, પણ ધર્મના માર્ગની અંદર વ્યવહાર ઘૂસાડવો જોઈએ નહીં. એ જે વ્યવસ્થા હોય એ પ્રમાણે જ ચાલે, જે સિદ્ધાંત હોય એ પ્રમાણે જ ચાલે. આપણે વાત કરતા હતા કે રહેલા સંસ્કૃતિના ઉત્સવો અને પર્વો આત્માનું કેવી રીતે ભવિતવ્યતાનો પરિપાક કરે. એક પ્રસંગ ઉપર આપણે નજર કરીએ એટલે આ સ્પષ્ટતા થશે. આ વાત સૌરાષ્ટ્રની અંદર આ એક પ્રસંગ બનેલો છે. મજેવડી ગામની અંદર એની સીમમાં એક ખૂંખાર લૂંટારો બારવટીઓ ભયંકર, એનું નામ સાંભળતા લોકો ધ્રુજે, લોકો તો ધ્રુજે પણ ઓફિસરો એ પણ ધ્રુજે કે એનું નામ તો દેવાય નહીં, આવશે લૂંટશે તો બધાને ખતમ કરી દેશે. આવો ખૂંખાર હિંસક ઘાતક ક્રૂર એવો આ લૂંટારો બારવટીઓ, જે કોઈ આવે ને મારો ને કાપો ને એવા હજારો માણસો એને આખી જિંદગી બસ આ જ કામ કરે. કેટલો ઘાતક અને હિંસક. પોલીસ ઓફિસરો એનાથી ભય પામીને દૂર થયા, એને અડાઈને અને એને બારવટ્યું ખેલેલું જુનાગઢ સ્ટેટની સામે એનું બારવટ્યું. ઘણા પ્રયત્નો છતાં ક્યાંય એને પકડાય નહીં અને એની સામે કોઈ પ્રતિકાર કરવા સમર્થ. એ જ ગામની અંદર એક લક્ષ્મીદેવી નામની એક શેઠાણી અને એમને ત્યાં થોડા જ મહિના પહેલા નવોઢા પરણીને આવેલી નિર્મળા, પરણ્યાના બે ત્રણ દિવસમાં જ એના પતિને પરગામ ધંધા અર્થે જવાનું હતું. હજી લગ્ન જીવનની શરૂઆત પણ થઈ નથી. શેઠાણી હતી અને આ બહુ પણ કોઈ માલે તુજાર એવા કુબેર ભંડારીના ઘેરથી જ પરણીને અહીં આવેલી, સાથે ઘણા બધા દાગીના ને ઘરેણાના આભૂષણો લઈને આવેલી. થોડા મહિના થયા અને પરદેશથી ગયેલો પોતાનો પતિ હવે પાછો ફરી રહ્યો છે અને નજીકમાં ગામમાં આવીને ઓવરનાઇટ રોકાયો છે. નિર્મળાને થયું કે ઘણા લગ્ન પછી તરત જ એને જવાનું થયું અને ઘણા મહિના પછી હવે પાછો આવે છે, એટલે મારે એને શું કરવું જોઈએ? આવે ગામમાં આવે તો શેના માટે જાય? વધાવવા માટે. દિવસ નક્કી થઈ ગયો, શ્રાવણ સુદ પૂનમ હતી અને બની ઠણી અને તૈયાર થઈ ગઈ અને કેટલાય બધા પોતાના પિયરના જે ઘરેણા હતા બધા પહેરીને સજ્જ થઈ ગઈ. સવારે વાણું વાયું અને પોતાની જે સાસુ છે એને પગે લાગીને નીકળી છે પરગામ જવા માટે. એનો પ્રિયતમ પ્રિય આવી રહ્યો છે એને વધાવવા માટે, હૈયામાં એને હર્ષનો પાર નથી અને પગે લાગે છે સાસુને એને જુએ છે કે એને જાજરમાં એવા દાગીના ઘરેણા પહેર્યા છે અને એકલી પરગામ જાય છે. એટલે સાસુએ કહ્યું, તું આ બધા ઘરેણા પહેરીને જાય છે પણ સીમની અંદર જો પેલો તારો માઈનો લાલ ત્યાં આગળ બેઠો છે એના સાગરીતો સાથે અને આ ઘરેણા પહેરીને તું જાય છે, તારા ઉપર નજર પડશે, આ ઘરેણા જોશે અને તને લૂંટી લેશે, માટે આ તું ઘરેણા બધા ઉતારીને પછી તું જા, તારો માઈનો લાલ તને લૂંટી લેશે. નિર્મળા બાહોશ ખમીરવાળી શક્તિશાળી હતી અને કહે છે, બા હું જોઉં તો ખરી, ત્યાં જઉં છું આ ઘરેણા પહેરીને જોઉં છું અને મારે એ જોવું છે એ મારો માઈનો લાલ મને કેવી રીતે લૂંટે છે. ઘણું બધું સમજાયું પણ નિર્મળા માનવા તૈયાર નથી. મારે આજે જોઈ લેવું છે કે મારા ઘરેણાને કેવી રીતે લૂંટે છે અને જો એ હશે તમે કયા પ્રમાણે મારો માઈનો લાલ તો ચોક્કસ હું મારા ઘરેણા આપી દઈશ, તમે ચિંતા ના કરો. આ બાજુ પેલો બારવટીઓ એના સાથીદારો સાથે એ જ ગામને લૂંટવાની
બધી યોજના કરી રહ્યો છે એના શાહ અને સિંહની અંદર બેઠો છે. હવે તો માયનો લાલને ઘરે આપવાના છે, માત્ર પોતાના નહીં સાસરા પક્ષના પણ જેટલા દાગીના હતા બધા એને ચડાવી દીધા પોતાના. અને હા, શ્રાવણ સુદ પૂનમ હતી, એક રાખડી પણ જોડે લઈ લીધી. બતાવી દો એ મારા માયના લાલને કે મારા ઘરેણાને સ્પર્શ પણ કેવી રીતે કરે છે. સવારથી નીકળી સાંજનો ટાઈમ થવા આવ્યો છે. આ બારવટિયા એના સાથીદારો આ મજેઠી ગામને બીજે દિવસે બારવટિયું કરવા માટેની યોજના કરી. અને ત્યાંથી જ્યારે આ પસાર થાય છે નિર્મળા, અને સામેથી જ એનો રસ્તો રોકી અને પેલા બારવટિયામાંથી એક બારવટિયો બહાર આવેલા સાગરી તો આવે છે, ખબરદાર તો આગળ વધી છે, જુએ છે, યુવાન હોય છે, સુંદર છે, અને એનું આખું શરીર બધા જ કિંમતી દાગીનાથી સજ્જ છે ને, અને પડકાર કહે, ખબરદાર છું એક પગલું પણ જો તું આગળ વધી તો મૂકીને તારા દાગીના. અને નિર્મળા સામેથી કહે છે, કોણ છે તું? સાસુએ કહેલું છે, તારો માયનો લાલ કાદુ ત્યાં આગળ ઉભો છે, સીમની અંદર તને લૂંટશે, જો કાદુ હશે તો હું મારા ઘરેણા આપી દઈશ. તરત જ નિર્મળા કહે છે કે તું છે કોણ? પેલો કહે છે, હું કાદુનો સાગરી છું, અને આ ઘરેણા તું મૂકી દે જો તારે તારો પ્રાણ બચાવવો. અને આ નિર્મળા જવાબ આપે છે, જો ઘરેણા જ લૂંટવા હોય તો કાદુને કે મારી સામે આવે, એ વગર તું એક પણ જો પગલું આગળ ભર્યો તો તારી ખેર નથી. મારે કરેણ આપવા છે પણ હું કોને આપીશ? પેલા કાદુને જ આપીશ, નહીં તો મારો સ્પર્શ ના કરવો આગળ વધતો નહીં. પેલો કાદુ સીમની અંદર સૂતો છે, સાંભળે છે આ પડકાર. આજ સુધી કોઈ પણ સ્ત્રીએ તો શું કોઈ શસ્ત્રધારી પુરુષોએ પણ એની સામે પડકાર નથી ફેંક્યો, પણ જ્યારે નિર્મળાએ કહ્યું આવા દે કાદુને, એ જો સામે આવશે તો હું એને મારા ઘરેણા બધા સોંપી દઈશ. આશ્ચર્ય, એક સ્ત્રી એને પડકાર ફેંકે અને ઘરેણા સામેથી આપવાની વાત કરે છે. જાગ્યો, જોયે, કૂદીને બહાર આવ્યો, કોણ છે તું? હું છું નિર્મળા, ભૂકી રહી ઘરેણા, તું કોણ છે? હું કાદુ, તું જ મારી માયનો લાલ છું ને? સડક સ્તબ્ધ બન્યું. આજ સુધી કોઈ સ્ત્રીએ આની સામે પડકાર તો નથી ફેંક્યો, કોઈ હાથ મારી નાખી અને આ કહે છે તું જ કાદુ છે? તો લઈ લે મારા ઘરેણા, પાથર જાજમ. એક મિનિટ તો પેલો સ્તબ્ધ થયો, શું કહેવું શું બોલું, તારે મૂકી દે, આવી સ્ત્રી ક્યારેય જોઈ નથી, આની હિંમત, એની છટા, એનું સ્વરૂપ અને એનો પડકાર. એના કાદુના મગજની અંદર વિચાર કરતો પાછળ બે ડગલા ગયો, અને તરત જ શ્રાવણ સુદ પૂનમ હતી, પેલી રાખડી લઈને આવ્યો. એને શું કહેલું સાસુએ? તારો માયનો લાલ ઘરેણા લૂંટી લેશ. માય એટલે મધર, અને મધરનો પુત્ર એટલે નિર્મળાનો શું બન્યો? તરત દોડી અને પેલી રાખડી એને બાંધી. જેવી એને રાખડી બાંધી, પેલો ચાર ડગલા ભણી પાછો પાછો, ઓહો, એકદમ ઠરી ગયો એનો જુસ્સો, એનો ઉશ્કેરાટ, એનો આવેશ, એની બહાદુરી બધું ત્યાં આગળ પીવી. અને કહી દીધું કે તે બેન રાખડી બાંધી, હવે તો તું મારી બેન બની, અને કોઈ પણ ભાઈ આવા પવિત્ર દિવસે જો રાખડી બાંધી હોય તો બેનને લૂંટે, બેનનું લે કે બેનને આપે?
કે હું તો 3 દિવસથી ભૂખ્યો છું અને અહીંયા આગળ જંગલના સીમની અંદર પડ્યો રહ્યો છું, મારી પાસે બેનને આપવા જેવું કશું છે નહીં. પણ તે જે રાખડી બાંધી અને મને ભાઈ તરીકે સ્વીકાર્યો. મારી બેન 3 વર્ષની હતી અને ગુજરી ગઈ. આજે મને મારી બેનની યાદ આવે છે. પણ કુદરતનું કરવું અને પરમાત્માની કૃપા આજે મને આ ઉંમરે પણ શુભ બની ગઈ, મને બેન મળી. બીજું તો કશું આપી શકું એમ છું નહીં, મારી પાસે કશું છે નહીં, હું તો રહ્યો બારવટીઓનો લૂંટારો, હાલ તો કશું છે નહીં. પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એને આંગળીમાંથી પોતાની મીઠી ઉતારી અને નિર્મળાને આપી. નિર્મળા કહે છે, લે પાથર તારી જાજમ અને લે આ તારા બધા ગણે. અને આ જવાબ આપે છે ખાધુ કે બેન, એને તો આપવાનું હોય એનું લૂંટાય ખરું, ના બધું તારું છે તું લઈ લે, અમારે લૂંટવાનો કોઈ ઈરાદો છે નહીં, અને સલામત રીતે તું જઈ શકે. પણ યાદ રાખજે, જે ગામમાં રહે છે એ મજેડીને લૂંટવાનો, બારવટ્યું કરવાનો મારો અમારો આવતીકાલનો પ્લાન છે. બહેન પાસેથી કશું લેવાય નહીં તો બહેનનું ઘર પણ લૂંટાય. આજે રાત્રે અમારા બધા સાથીદારો આ ગામને હુમલો કરવાના છે, આક્રમણ, અને બધું લૂંટવાના છે. પણ તું તારા ઘરના ઓટલે એક દીવો પ્રગટાવીને રાખ, જેથી મારા સાથીદારો બારવટ્યું કરવા આવે તો તારા ઘરને લૂંટે નહીં. અને નિર્મળા પરગામ ગઈ, એના પતિને વધાવીને પાછી ફરે છે. એનું ઘર તો લૂંટાવાનું નથી એ ખાતરી પેલાએ આપી દીધી છે. હવે આપણે શું કરીએ? આપણું ઘર બચી ગયું. લોકોનું જે કંઈ થાય એ ખરું, રાઈટ? આપણું વલણ કેવું હોય, સજ્જનતા કોને કહેવાય, એની વાત હવે આવે. એ તો બચી ગઈ, એના ઘરેણા તો બચી ગયા, એનું ઘર પણ બચી ગયું, બચી જવાનું છે એની ખાતરી પણ આપી દીધી. એના ઘરને કેવી રીતે ખબર પડે એના સાથીદારોને? એને કહી દીધું કાદુએ કે તારા ઘરના ઓટલે શું મૂકજે? દીવો મૂકજે. સેફ, સલામત થઈ ગઈ ને. હવે તો હાશ થઈ ગઈ કે હવે નિર્મળાને કઈ ચિંતા કરવાની? આપણે હોઈએ તો કઈ ચિંતા કરીએ ખરા? હવે એને સામાય પ્રતિક્રમણ તપાસ્યા નથી કર્યો નિર્મળાએ. પોતાના પતિ સાથે આવી એને ખુશ કરીને અંતરના ઉત્સાહથી વધાવ્યા, ઘરે લાવ્યા, અને પછી શું કર્યું? આખા ગામની અંદર ઢોલ પીડાવ્યા અને બધાને ભેગા કર્યા. અને એને ખબર છે આજે રાત્રે શું થવાનું છે, બારવટિયાઓ હુમલો કરવાનો, ઘર લૂંટવાનો. એટલે જાહેરાત કરી દીધી કે ગામના જે 60-70 ઘરો હતા બધાને ત્યાં રાત્રે શું કરવાનું, બધાએ ઓટલા ઉપર દીવો. જુઓ એની વિચાર સર. હવે આ કોઈ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ નથી, બધા પુસ્તકોનું જ્ઞાન એને ક્યારેય ભણી નથી, લખવાનું શું, વાંચવાનું શું, બોલવાનું શું એનું પણ ભાન નથી. પણ એને વિચાર શું આવ્યો કે મારું જ ઘર બચે એવું ના જોઈએ, મારું ઘર જો ન લૂંટાય તો મારા ગામનું કોઈ પણ ઘર લૂંટાવું ન જોઈએ. કારણ કે ઘરના ગામના બધા ઘર અને બધા ઘરના રહેવાસીઓ એને પોતાના કેવા લાગતા હતા? કુટુંબી. સંઘ કોનો? આપણો. એવું લાગ્યું જીનાલય કોનું, સંઘનું કે મારું? આ જીનાલય કોનું છે, સંઘનું છે કે મારું છે? સંઘનું. આપણું નહીં ને. ભગવાન કોના?
આપણે સંબંધ કોને કેવી રીતે બાંધ્યો છે ભગવાન સાથે? સંઘના ભગવાન, આ ચોવીસીના ભગવાન, કે મારા ભગવાન? જે વસ્તુ મારી હોય એની દેખરેખની કાળજી કેવી રીતે રાખીએ, અને પારકી હોય એની દેખરેખ કેવી રીતે રાખીએ? પેન્ટના ગજવામાં પોતાનું વોલેટ હોય અને $2000 હોય એની સાચવણી કેવી હોય, અને કોઈના ઘરની અંદર પડેલી વસ્તુ એની સાચવણી કેવી? પ્રશ્ન એ છે કે મુનિ સુબ્રત સ્વામી મારા છે એવો આપણને અનુભૂતિ થઈ છે ખરી? ભવ્યત્વની પરિપક્વતા કરવા માટે પંચસૂત્રની અંદર ચિરંતન આચાર્ય ભગવંતે 5 વસ્તુ કહી છે. કેટલી વસ્તુ? 5. અને એ 5ની અંદર ભવ્યત્વનો પરિપાક કેવી રીતે કરવો એની જ આ ફોર્મ્યુલા છે. આ તવી ઉપર રોટલી મૂકીને પકાવવાની જ વાત છે. એમાં પહેલું જ શું મૂક્યું ખબર? પંચતંત્રની અંદર ચિરંતન આચાર્ય ભગવંત ભવ્યત્વનો પરિપાક કેવી રીતે થાય એની ફોર્મ્યુલામાં 5 વસ્તુઓ મૂકી છે. એમાં પહેલું જ છે અરિહન શરણ, બીજું છે સિદ્ધનું શરણ, ત્રીજું છે સાધુનું શરણ, ચોથું છે ધર્મનું શરણ, પાંચમું છે સુકૃતની અનુમોદન, અને છઠ્ઠું છે દુષ્કૃતની ગરા. ઘણી વખત બોલે અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાવ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. આ બોલેલા છે. આપણે અર્યંત શરણે ગયા, અને જે અર્યંત શરણે ગયા હોય, જેને આપણે શરણે ગયા હોય, જેના શરણે રહેતા હોય એ આપણા લાગે કે ના લાગે, આપણે માતા પિતાના શરણે રહ્યા 25, 30, 35 વર્ષ, 40 વર્ષ, તો મા બાપ આપણને લાગ્યા કે ના લાગે, પણ એ તો આ જીવન પૂરતું જ માતા પિતાનું શરણ છે. પણ અર્યંત પરમાત્માનું શરણ ભવો ભવનું, આપણને અર્યંત પરમાત્મા આપણા લાગ્યા છે ખરા? અને જો આપણા લાગ્યા હોય, મા બાપ આપણા લાગ્યા હોય, તો મા બાપની આજ્ઞા નીચે જ આપણું જીવન હોવું જોઈએ કે ના હોય? તો જેને આપણે શરણે ગયા હોય તો આપણું જીવન વિતરાગ પરમાત્માની આજ્ઞા પ્રમાણે હોવું જોઈએ કે ના હોય? આ ભવ્યત્વની પરિપક્વતા. ઇન્દ્રાવૃતિ બ્રાહ્મણ પ્રભુ મહાવીરને શરણે આવવા માટે આવેલા, કે એમની સામે પ્રતિસ્પર્ધા ને પ્રતિયોગ ને પ્રતિશોધ કરી વાદ વિવાદ કરીને જીતવા માટે આવેલા? ભગવાન અર્યંત પરમાત્મા, વિતરાગ પરમાત્મા એવા ત્રણેય લોકના નાથ છે કે દુશ્મને પણ તારી, જે પ્રતિકાર કરવા આવ્યો, વાદ વિવાદ કરવા આવ્યો, અરે મારવા આવ્યો હોય, ઉપદ્રવ કરવા આવ્યો હોય, એ પણ એમના શરણે આવીને શું બની જાય છે? તરી જાય છે. ઇન્દ્રવૃતિ બ્રાહ્મણ જ્યારે યજ્ઞ ચાલતો હતો ત્યાંથી નીકળ્યા, ક્યાં નીકળ્યા? ભગવાનના સમક્ષ. ત્યારે એમના મગજની અંદર શું યોજના હતી? આ કપટી છે, ઇન્દ્ર જાળ્યો છે. શું કહ્યું એમને? ભગવાનને કહ્યું. શું કહ્યું? ઇન્દ્ર જાળ્યો, માયા જાળ છે. હું હમણાં જ જઉં અને વાત વિવાદ કરું અને શું કરું એમને જીતી લઉં. અને આપણને બધાને ખબર છે જીતવા આવેલા એ ઇન્દ્રબુદ્ધિ બ્રાહ્મણ, પ્રતિકાર કરવા આવેલા એ ઇન્દ્રબુદ્ધિ બ્રાહ્મણ ગૌતમ સ્વામી બન્યા.
કોના શરણે આવ્યા? અરિયંતના શરણે. પેલો રાવણ લંકાપતિ અષ્ટાપદ પર્વત ઉપર મંદોળ દરી પોતાની રાણી સાથે ક્યાં કરવા ગયેલો? ભક્તિ કરવા. ત્યાં કોઈ વિતરાગ પરમાત્મા હતા? હાજર હતા ભાઈ. ત્યાં કોણ હતા? અષ્ટાપદ પર્વત ઉપર કોણ છે? આદેશ્વર ભગવાનનું બિંબ છે, પ્રતિમા છે. અને એ આદેશ્વર ભગવાનનું બિંબ કોનું રેપ્રેઝન્ટેશન કરે છે? સિદ્ધ ભગવાન. અને એ પરમાત્માની પ્રતિમા સામે થૈયા થૈયા નાટક કરતા તીર્થંકર પરમાનંદ, ત્યાં કોનું શરણ એમને લીધું? સિદ્ધ ભગવાન. અને શું મળી ગયું? પૂજા કરતા પૂજ્ય નીરે પૂજ્ય પોતે થાવે, આ સિદ્ધનું શરણ. પેલો નરહીર ડાકુ જંગલમાં ભટકતો, ગામો ગામ લૂંટતો, અને લૂંટતા લૂંટતા અનેક જીવોને ખેદાન મેદાન કરી નાખ્યું. છેવટે એની પત્ની સગર્ભા હતી, જંગલની કુટીરની અંદર રહેલી, અને જૈતાત નામનો સારથવા ત્યાં ગયો, એને લૂંટ્યો. એનો બદલો લેવા માટે જ્યારે નરહરિ બહાર ગયેલો ત્યારે એની પત્નીને પેટની અંદર ખંજર માર્યો. સગર્ભા હતી, હતાશ થઈ ગયો નરહરિ. જેના માટે આ લૂંટવાનો ધંધો કરતો હતો એ પત્ની અને બાળક એક જ ખંજરના ઘાતથી ખલાસ થયો. હતાશ થઈ ગયો, હવે જીવીને શું કામ છે? પહાડ ઉપર ક્યાંય ગયો? પડવા માટે આપઘાત, આ જીવનનો અંત કરી દઉં. ત્યાં આગળ હતા સાધુ આચાર્ય ભગવાન, વૃક્ષ ઉપની નીચે ધ્યાન કરતા હતા. ધ્યાન પૂરું થયું, કોણ છે? હું નરહરિ ડાકુ. શું કરે છે? બસ જીવનનો અંત. જીવનનો અંત આવવાથી દુઃખનો અંત નથી આવતો. દુઃખ હંમેશા પીછો કરે છે. અહીંથી છટકી જઈશું તો જ્યાં જઈશું ત્યાં પાછું દુઃખનો સામે ને સામે જ આવે. એ આચાર્ય ભગવાનનો સંયોગ અને એને સન્માર્ગ એવા, અને એ સન્માર્ગ એને ક્યાં સુધી પહોંચી ગયા? ક્યાં સુધી પહોંચ્યા? એ નરહરિ ડાકુ કુમારપાળ મહારાજા આ ચોઈસીની અંદર અને આવતી ચોઈસીની અંદર તીર્થંકર પરમાત્મા. કોનું શરણ એને લીધું? સાધુનું. અરિયનનું શરણ ગૌતમ સ્વામીએ લીધું, મોક્ષે પહોંચી ગયા. એ જ ભાવની અંદર ભવ્યત્વનો પરિપાક એ જ ભાવની અંદર થઈ ગયો. નૌકારનો ન એ નહોતા જાણતા, આત્મા શું છે એ જ ખબર ન હતી, શંકા હતી. આ અરિયન શરણનો પ્રતાપ, સિદ્ધનું શરણ. લંકાપતિ રાવણ દુર્જન હતો, પરસ્ત્રી ઉપર એની કુદ્રષ્ટિ. એ રાવણ આ સિદ્ધનું શરણ ભક્તિ દ્વારા લેતા લેતા શું બની જશે? તીર્થંકર. અને એ જ નરહરિ ડાકુ આવતી ચોવીસીની અંદર તીર્થંકર પરમાત્મા. કોનું શરણ? સાધુનું શરણ. અને ધર્મનું શરણ સુદર્શન શેઠ. ગમે તેટલું થાય સમવસણની અંદર વીર પરમાત્મા આવ્યા છે. પેલો અર્જુન માણી રોજ સાત ખૂન ના થાય ત્યાં સુધી એ જપ ન વાળે. હજી કોઈ સાતમો મળ્યો નથી. અને સમાચાર મળ્યા પ્રભુ મહાવીર સમવસનમાં પધાર્યા છે, અને ભગવાન પધારીને હું ઘેર બેસી રહ્યો. પણ પેલો હજી અર્જુન માણી છે, જોશે તો બધા તમારું આયુષ્યનું ખતમ થઈ જશે. પરમાત્મા આવ્યા છે. પરમાત્માના શરણે શું? ધમ્મમ શરણમ પવજ્જા, અને ધર્મો રક્ષતિ રક્ષિત. જે ધર્મનું શરણ લે છે એનું રક્ષણ કોણ કરે છે? ધર્મ. અને સુદર્શન શેઠ બહાર નીકળે છે, અર્જુન માળી આવે છે, એમને જોતા જ એ ઠંડો ગાર થઈ જાય છે. તમને ખબર નથી સાતમો હજી મર્યો નથી, તમે બહાર નીકળવાની હિંમત કરો છો? તમને તમારો પ્રાણ યાદ ન ખ્યાલ નો પ્રાણ તમને પ્યારો નથી? મને મારો પ્રાણ પ્યારો છે, પણ મારા પ્રાણ કરતા મારા ભગવાન વધારે પ્યારા. એ પધારે આવવાને હું ઘેર બેસી રહ્યો. જાનના જોખમે બહાર નીકળના,
મહિનાના 30 દિવસ મુનિસુબ્રત સ્વામી તો આપણે લાવીને અહીંયા બેસાડી દીધા. કેટલા દિવસ આપણે મુનિસુબ્રત સ્વામીના દર્શનને પૂજન કરીએ છીએ, અને બહાર કોઈ ખૂની બેઠો છે ખરો, કોઈ ચોર છે, લૂંટારો છે, કોઈ પણ ભય ન હોવા છતાં અને આપણે સૌ સલામત હોવા છતાં આપણો પ્રમાણ આપણને ભગવાનના દર્શન પૂજન ને વંદન કરતા અટકાવી દેશે કે નહીં? તો પછી ભવ્યત્વનો પરિપાક ક્યારે થશે? વાત આમ હતી. પેલી નિર્મળા પતિને લઈને પાછી આવી, બધા જ ગામના માણસોને ભેગા કર્યા અને બધાના ઘેર દીવો રાત્રે ઓટલા ઉપર મૂકી દેવાનો આવ્યો. પેલા બહારવટવા બધા આવ્યા, પણ જોયું શું નક્કી કરેલું, સૂચના શું હતી? જે ઘરના ઓટલે દીવો જલતો હોય એ ઘરને લૂંટવાનું નથી, તમામ ઘરો દીવા પ્રગટ. બીજે દિવસે બધા પાછા ફર્યા, કાદુ આવ્યો, નિર્મળાને મળ્યું, તે તો ગજબ કરી. ધન્ય છે તારી ઉદારતા, માત્ર તારું ત્યાં બચાવ્યું નહીં, આખા ગામને બચાવ્યું. હવે બહેનને ન લૂંટાય, બહેનનું ઘર ન લૂંટાય, તો બહેનનું ગામ પણ લૂંટાય ખરું? વિચાર કરો, સજ્જનતા એ તો આપણી પાસે કેટલી વિદ્વતા છે ને કેટલી પંડિતાઈ છે ને કેટલા તપ કર્યા છે ને કેટલી જાત્રાઓ કરી છે, એના આધારે નક્કી નથી થતી. આપણા હૃદયની વિશાળતા કેટલી છે અને એના માટે આપણે કઈ વસ્તુને આપી શકીએ છીએ અન્યને, એ ઉદારતા સાથે લક્ષણ ગુણ. અને આ રક્ષાબંધન પર્વ જો ન હોય અને નિર્મળાની હિંમત, એની ઉદારતા, એની વિચક્ષણ બુદ્ધિ જો ન હોત તો એ રાત્રે આખા ગામની શું દશા થાય? માલ તો લૂંટાઈ જાય, પણ એ ઝપાઝપીમાં કેટલા યુવાનોના, કેટલા વૃદ્ધોના, કેટલી સ્ત્રીઓના, કેટલા બાળકોના માથા વધે રહ્યા. કઈ સંસ્કૃતિએ આ ગામને બચાવી દીધું? પ્રાથમિક કક્ષાના ધર્મની અંદર આપણે આપણા બીજાના માટે શું કરી શકીએ છીએ એવો અંતરનો જો ભાવ ના હોય, 70 જણાની લાઈન હોય પૂજા કરવા માટે, અડધો પોણો કલાક ઉભા રહેવાનું હોય અને 70માં વ્યક્તિ લાકડાની સ્ટીક લઈને પરાણે પોતાનું બેલેન્સ રાખતા કોઈ કાકા હોય તો એ પોણો કલાક લાઈનમાં ઉભા રહે અને આપણો નંબર ત્રીજો કે ચોથો હોય, આપણે જોઈએ કે પેલા કાકા લાકડીના ટેકે ઉભા રહ્યા છે, એમને પોણો કલાક ઉભા રહેવાનું છે, તો આપણે શું કરીએ? એ વખતે આવું કંઈક બન્યું છે કોઈક વખત? ત્યાં આપણી સજ્જનતા શું? સજ્જનતા શું કહે છે? આપણે શું કરવાનું? 70-80 વર્ષના કાકા પ્રભુની પૂજા કરવામાં લાઈનમાં ઊભા છે, નંબર 70 છે એમનો, માંડ માંડ એ પોતાનું બેલેન્સ રાખી રહે છે, આપણો નંબર ત્રીજો છે, શું કરીએ આપણે? અરે મારે મોડું થાય છે, જોબ પર જવાનું છે, બધું આમ તો આમ બધા આયા જ કરે, મારો નંબર જલ્દી લાગે તો હું ફ્રી થઉં ને, કાકા મોડા એમાં હું શું કરું? ભગવાનની આ પૂજા, કયા ભગવાનની પૂજા કરનારો છે? કરુણાના સાગર એમ પાછો બોલે, એ કરુણાના કરનારા તારી કરુણા, બસ આ બોલી ગયા. પણ જે કરુણાનો સાગર છે એમાંથી જે પૂજા કરનારો કરુણાનું એક બિંદુ પણ હોય કે ના હોય, અને એ બિંદુથી હૈયું કોમળ બનેલું હોય કે ના હોય, અને એ કોમળ બનેલું હૈયું પેલા કાકાને પોતે જાતે જઈને લાકડીના ટેકેથી આગળ લાવી એ શું કરે? એમને આગળ મૂકી દે, આગળ મૂકે કે ના મૂકે? અને પોતે પાછો ત્રીજો ગોઠવાઈ રહે. જો આ પાછું હવે એડિશનલ બોનસ,
એટલે પાછળના પેલા જે 79 ઊભા હોય એમને તો તપવાનું ને, તો શું કરવું જોઈએ? ચલો શું કરવું જોઈએ? પોતાની સ્થાને કાકાને ગોઠવી દેવાના અને પોતે 70માં સ્થાને બેસી જવાનું, કે જેથી બાકીના 69 ને પાછું તપવું ના પડે એક જણની પૂજા માટે. ના સમજ પડી? આ ભવ્યત્વ અને પરિપક્વ કેવી રીતે કરવી એની વાત ચાલે છે. બોલો, ખરેખર આપણે બાકીના જે નથી આ એની વાત જવા દો. પણ અત્યારના જે કંઈ બેઠા છે એમાંથી કેટલીક વ્યક્તિઓ પોતાનું સ્થાન છોડીને પાછળ જાય અને પાછળ વાળાનું સ્થાન છોડીને આવે. હકીકત શું બને એમ કહો. આ સજ્જનતા કોને કહેવાય એની વાત, ધર્મમાં પ્રવેશ કર્યો છે કે નથી કર્યો એની આ છે ને એક્ઝામ છે. ભારત સંસ્કૃતિની વાત હતી આપણે વાત કરેલી, વેશભૂષા નંબર વન બરાબર છે. ગઈ ફેરી શેની વાત કરેલી? ભારતીય સંસ્કૃતિના આહારની વાત કરેલી. જગત પ્રસિદ્ધ જેની પાસે પ્રસિદ્ધતા છે, પ્રશંસા છે, આવડત છે, કુબેરપતિ છે, આખા વર્લ્ડના 190 કન્ટ્રીની અંદર, 190 કન્ટ્રીની અંદર જેનું નામની બોલબાલાને જય જયકાર છે, એનો આખો સ્ટાફ ફોરેન છે, દરેક જે નાટક કર જે જાદુ કરનાર સહાય કરે છે એ બધી રૂપ સુંદરીઓ છે, બધી ફોરેનર છે, પણ એના સ્ટાફની અંદર ન શરાબ ન જુગાર, અને પુરુષોનો સ્ટાફ જુદો રહે, સ્ત્રીઓનો સ્ટાફ જુદો રહે. એ નડિયાદનો કેલાલ રાજ કપૂરે એના માનમાં ગોઠવેલો સમારંભ, બધાને શરૂઆતની અંદર દારૂની પ્યાલી આપી દીધી અને શરૂઆત કરવાની કહી કેલાલને, કેલાલ તમે પહેલા શરૂઆત કરો. કેલાલે શું કહ્યું? સબૂર, આ મારે નહીં ખા, અરે તમારા સન્માન માટે તો આ સમારંભ યોજ્યો છે, તમે નહીં પીવો તો અમારાથી કેવી રીતે પીવાશે? નહીં. પણ એક ટીપી એક ચમચી નહીં. જ્યારે હું નીકળ્યો આ કામ કરવા માટે દેશ પરદેશ જઉં છું, મારી માતાએ મને કહ્યું ત્રણ વસ્તુથી દૂર રહેવાનું, શરાબ, માંસાહાર અને પરસ્ત્રી. પોતે નહીં, પોતાનો બધો સ્ટાફ. હવે એ કેલાલ દેશ પરદેશ 190 કન્ટ્રીમાં ફરે, ઘણી બધી રાતો બહાર રહેવાનું છે, ક્યાં આગળ કદાચ એને યોગ્ય આહાર મળ્યો પણ હોય કે ન મળે, અને એને સુકૃતની અનુમોદના કરી રાજનગર ધર્મ ધાર્મિક પરીક્ષાના બોર્ડની અંદર જેટલા સ્ટુડન્ટ ભારતભરના હોય એ બધાને ઇનામ આપવાનું છેલ્લા 10 વર્ષ પછીના કોના તરફથી અપાય? કેલાલ. ધાર્મિક પાઠશાળાઓના સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન મળે એના માટે 10 વર્ષ સુધી ગોલ્ડ મેડલ આ કેલાલના દ્વારા, અને એ ધાર્મિક મેળાવડાની અંદર ચીફ ગેસ્ટ તરીકે કેલાલ આવે. કઈ કક્ષાની આ સજ્જનતાની વાત છે, કઈ સંસ્કૃતિની આ વાત છે. આપણે જે જન્મ્યા છે, આપણને એવું કુટુંબ મળ્યું, એવા મા બાપ મળે, વાતાવરણ મળ્યું, જો એમને આપણને ન પોષા, ખાલી જન્મ આપી અને છોડી દીધા તો આપણે આપણી કક્ષા ક્યાં હોય? જે આપણને પ્રાપ્ત થઈ છે એ દશામાં આપણે હોત ખરા? કેટલું ભાગ્યશાળી આપણને આવા મા બાપ મળ્યા, જન્મતાથી જ આપણું રક્ષણ કરે, આપણું પોષણ કરે. બહારના પોષણની વાત નથી, અંદરના સંસ્કરણની પોષણ કરવાવાળા આવા મા બાપ ભવો ભવ સુધીમાં અનેક ભવો ભમતા 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 એવું કોઈ પુણ્ય કર્યું હશે ત્યારે આપણે આવા મા બાપ. આપણે શું આપી શકીએ? મા બાપ ભારતીય સંસ્કૃતિમાં મા બાપ પુત્રો પાસેથી કશી અપેક્ષા રાખતા નથી, પણ કમસે કમ એમનું દિલ દુભાય એવા આપણા મન વચન કાયાના પ્રયોગો ન હોય.
એ પણ દ્રઢ નિશ્ચય આપણો ખરો, તો પણ આપણે સજ્જનતામાં આવી ભવ્યત્વને જો પરિપક્વ કરવું હશે તો જે પાંચ રસ્તા બતાવ્યામાં પહેલી વાત કરી સંસ્કૃતિ, ત્યાર પછી આવે છે સંસ્કાર, ત્યાર પછી સભ્યતા, ચોથું શ્રદ્ધા, પાંચમું શરણ, છઠ્ઠું સમર્પણ, સાતમી સહનશીલતા અને આઠમી સન્મતિ. આ જીવનની અંદર ધીમે 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 જો વિકાસ પામે અને આ શાસન મળ્યા પછી કદાચ આગળની ભૂમિકામાં તો ક્યારે આવશે ત્યારે આવશે. સર્વવીરતિ તો આઉટ ઓફ ક્વેશ્ચન છે અહીંયા રહ્યા પછી. કદાચ સમ્યક દ્રષ્ટિપણું આવે ચોથું પગથિયું, પછી દેશવીરતિ આવે પાંચમું પગથિયું, પછી સર્વવીરતિ. એટલે પાંચમાંથી આગળ તો આપણે જવાના નથી ને, પણ ચોથે પણ જવું છે ખરું. તો ચોથાની તૈયારી ક્યારે શેમાં થાય છે? પહેલા પગથિયા, હજી પહેલા પગથિયાની વાત ચાલે છે. સજ્જનતા એ પહેલા પગથિયે ઊભી કરવાની ભૂમિકા. જ્યાં સુધી સજ્જનતા નહીં આવે ત્યાં સુધી ધર્મમાં પ્રવેશ નથી, અને જ્યાં સુધી ધર્મમાં પ્રવેશ નથી ત્યાં સુધી સમ્યક દર્શન તો હજી ગણો હજારો ની લાખો યોજન દૂર છે. સજ્જનતા કેળવવા માટે પ્રાથમિક ભૂમિકાનો આ ધર્મ આપણને બતાવ્યો છે. વિતરાગનું શાસન પામી આપણે આ ધર્મમાં પ્રવેશ કરવા માટેની યોગ્યતાને આપણે વિકાસ કરવાનો છે. ભવ્યતા તો છે, જે ભવ્ય ન હોય ને એને આ સવારે અહીંયા આવવાનું મન થાય ખરું? ઘણા બધા સંસારના કાર્યો હોય, જવાબદારી હોય, પ્રાયોરિટી બીજો હોય, છતાં એ બધું છોડી અને વ્યક્તિને અહીં આવવાનું અંતરનો જે ભાવ થાય એ જ બતાવે છે કે આ જીવ હવે, અને એક વખત પ્રવેશ થઈ ગયો ને પછી મોક્ષે પહોંચાડવાની જવાબદારી કોની? ધર્મની બની જાય. પેલા ખૂનીની વાત કરીએ આપણે, નરહરી, અનેકના ખૂન કરી નાખ્યા, અનેકને પુત્ર વધુઓના સીલ લૂંટી લીધા, અને અનેકના પુત્રો પુત્રીઓ એને પણ જાન લઈ લીધી, અનેકના સૌભાગ્યને લૂંટી લીધા. એ ખૂની નરવી જો ત્રીજા ભાવની અંદર કુમારપાળ રાજા બની શકે અને પછીના ભાવની અંદર જો તીર્થંકર બની શકે, એ પણ આજ શાસન ખરું ને, પણ કે બીજું શાસન કયું શાસન હતું? આજ શાસન. હવે એ જ શાસન યાદ રે, કુમારપાળ મહારાજાને કોઈ તીર્થંકરનો ભેટો નહોતો થયો. એ વખતે પણ એમના માટે કયું શરણ ભૂતા? સાધુ ભૂત. બહુ સરસ. કોઈ તીર્થંકર ત્યાં હાજર હતા? પણ એમને આ જૈન શાસન મળ્યું અને એમ લાગ્યું કે મારે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવો જોઈએ. તો કેટલા જૈન મંદિરો એમને બનાવડ્યા અને એનો ઉદ્ધાર કર્યો. આજે પણ એમની સ્મૃતિ કુંભારિયાજી એમને બનાવેલું જે જિનાલય છે, કોનું બનાવેલું છે ભાઈ? કુમાર. તારંગા કેટલું શ્રેષ્ઠ તીર્થ છે, કોનું બનાવેલું છે ભાઈ? કુમાર. ધર્મો રક્ષતી રક્ષિતા એમના હૈયે, કેટલી જીવદયાનું પરિણામ. કોઈ પણ વ્યક્તિ સવારે ઘોડેસવાર ઉપર બેસે પહેલા ઘોડાની આ મુપતિથી શું કરવાનું? પડી લેવાનું. આપણા ઘરમાં આપણે મુપતિ શું સામાયિક કરવા બેસે ત્યારે જ હોય ને હાથમાં, એ સિવાય કંઈક હોય ખરું? કમ્પેરિઝન. કેવો વિતરાગનો ધર્મ એમને જીવનમાં ઉતાર્યો હશે કે એક માખી ચોંટી ગયેલી બેક ઉપર તો એ જીવડાને વિરાજનાને કિલામણા ન થાય એટલે એમને શું કહ્યું? મારા જે ભાગની અંદર માખી બેઠી છે એ ભાગની ચામડી ઉતારી દો, પણ એ માખીને કોઈ પણ કિલામણા ન થાય.
કેટલી જીવ દયા એમને સાક્ષાત્કાર કરીએ છીએ. કથાઓ આપણે સાંભળી છે, એને જ કથાઓ આપણા જીવનની અંદર ફરી ફરીને જ્યારે આપણે એનું સ્મરણ કરીએ એટલે આપણે શું થાય, સુકૃતની એમાં ક્યાં કશું આપવાનું છે. પેલો ઇલાચી નટી પાછળ પાગલ બનેલો, મોહિત થયેલો, આકર્ષક અને આસક્ત બનેલો, દોરડા ઉપર નાચે છે. રાજા વિચાર કરે છે કે આ દોરડા ઉપર નાચતા નાચતા પડે તો પેલી નટી મને મળી. અને એ નાચતા નાચતા શેના માટે નાચે છે, રાજાને પસંદ કરવા માટે. કારણ કે કન્ડિશન હતી, નટીને તો જ આપો મારી પુત્રીને જો રાજાને તું રીઝે અને રાજ ખજાનો મળે અને એ તું મને આપે તો મારી પુત્રી જે નટી તરીકે હતી એ હું તને પરણાવ. આ શરતને ફૂલફિલ કરવા માટે એ દોરડા ઉપર નાચે છે. નાચતા નાચતા એની દ્રષ્ટિ ક્યાં પડે છે, એક મકાનની અટારીની ઉપર એક યુવાન સાધુ અને સામે અપ્સરા જેવી એક યુવાન નવોઢા. એ સાધુ ભગવાનને શું કરી રહી છે, વહોરવા માટે મોદક લાડુ આપી દે, પણ સાધુની નજર ક્યાં છે, એ પાત્રાઓ સામે કોણ ઊભું છે એને ખ્યાલ જ નથી. રૂપ સુંદરી જેવી યૌવના એકાંત અને લાડુ વહોરાવી રહી છે પણ સાધુની દ્રષ્ટિ નીચે છે. અને ઇલાચી પુત્ર જુએ છે, અરે રે અદભુત અદભુત, જે રૂપ સુંદરી અપ્સરા જેવી છે અને આ યુવાન સાધુ છે એકબીજાની દ્રષ્ટિ પણ મળતી નથી, અને હું કેવો પાગલ, આ નટડી પાછળ હું પાગલ બનીને આંસુ નાચી રહ્યો છું. ભવ સંસારની અંદર અનેક ભાવમાં હું નાચ્યો અને હજી ફરી નાચો રહી. ધન્ય છે આ સાધુ ભગવાન, ધન્ય છે એમના ત્યાગને સંયમને, ધન્ય છે એમના ચારિત્રને, અંતરની અને એમના પ્રત્યે હૃદયની અંદર એવો ભગવત ભાવ ઉભો થયો. કોટી કોટી વંદના કરતા 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 શું બન્યું ત્યાં દોરડા ઉપર, ક્ષપક શ્રેણી. ક્ષપક શ્રેણી એ કેવળ જ્ઞાન પહેલાનું ધ્યાન છે, અને એ ધ્યાનની પરાકાષ્ઠા પહોંચતા શું બન્યું ત્યાં દોરડા ઉપર, ઇલાચી કુમારને કેવળ. હવે એમાં ક્યાં તપસ્યા એને કરેલી, કઈ દાન કરેલી, પણ હૃદયની અંદર શું હતું, ચારિત્ર ધર્મ ઉપરનો અનુમોદન. સુકૃતની અનુમોદના શું આપી શકે, આપણે અનુમોદના કરવામાં પણ કેટલા ઢીલા પડે. કહેવાનો મારો મતલબ છે, આપણે ભવ્ય છે પણ ભવ્યને હવે પરિપક્વ બનાવવું પડશે. રોટલીને હવે જો ખાઈ શકાય એવું બનવું હશે, કોઈ ખાઈ શકે એવું બનવું હશે તો એને તવી ઉપર શું થવું પડશે, શેકાવું. ગરમી તો સહન કરવી જ પડશે, એમ આપણે પણ જીવનની અંદર કષ્ટ સહન કરવું પડશે. રવિવાર છે, આગલી રાત્રે બહુ મોડા આવ્યા છે, હવે સવારે 10 વાગે જઈએ કેવી રીતે જઈએ, થાકેલા પાકેલા છે, ઘણા કામો બધા બાકી છે, એટલે આ ફરી સામાયિકને મળે હવે આવતા મહિને જઈશું એમ કરીને પોસ્ટપોન કર્યા કરીએ, એ પ્રમાદ સિવાય બીજું કશું છે. ફરીથી પૂરું પાછું વાક્ય, ના ના આપણે તો બીજા ઘણા બધા કામો અને બહુ અગત્યના કામો હોય તો અમને પણ કહેતા જ જજો, કારણ કે એમાં જો વધારે લાભ હોય તો આપણે પણ એ જ કામ કરીએ, કે ઓછા લાભવાળું કામ કરી. બોલો બધા નક્કી કરો, ઓછા લાભવાળું કામ કરું કે વધારે લાભવાળું કામ કરું, કયા કામ કરો, કોઈએ કશું કેવું જ નથી, વધારે લાભવાળું કામ કરું બસ. હવે મારે એમ જ કેવું છે કે સામાયિકનું જે ફળ શાસ્ત્રકારે કહ્યું છે એના કરતાં વધારે ફળ મળે એવું કામ કયું એ નક્કી કરો, બરાબર છે. બસ આ રીતે ભવ્યત્વનો પરિપાક કરી આપણે પણ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી. આ પ્રવેશની વાત છો, હજી તો હજી આપણે દ્વાર સુધી, પ્રવેશ દ્વાર સુધી આયા છે કે નથી આયા એ પણ નક્કી નથી, પણ આવવું અને અંદર પ્રવેશ કેવી રીતે કરો
એના માટે ઘણા લક્ષણો જોઈએ, એમાં એક લક્ષણ શું કહ્યું આપણે, સજ્જન. સજ્જનતા આવે અને દુર્જનતા જાય એના માટેનો માર્ગ, એ જ ધર્મનો પ્રવેશ દ્વાર, એ જ જાનવરમાંથી જન બનવાની ફોર્મ્યુલા, પશુતામાંથી માનવ બનવાની ફોર્મ્યુલા, એ શાસ્ત્રકારોએ આ રીતે કહી છે. આપણે પણ યથાર્થ રીતે આરાધના કરી, ભવ્યત્વનો પરિપાક કરી, શીઘ્ર મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરીએ, એ જ અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તો અમારા સૌની સાક્ષી ઈચ્છાન. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાણમ સર્વધર્માણમ જૈનમ જયતિ. એક જ વાક્ય હું કહી દઉં, પેલા કાદુએ નિર્મળાને પોતાના બધા શસ્ત્રો સોંપી દીધા અને ત્યારથી જીવનમાંથી લૂંટ ફાટ બારવટ્યું તમામ બધું બંધ કરી દીધું અને સોરઠ દેશની અંદર એનો પછી જય જયકાર થયો. લોકોએ એને કાદુ મકરાણી તરીકે એને જય જયકાર અને એને સમાજની અંદર વાસ્તે ગાજતે ખૂબ જ માનપૂર્વક એને સ્વીકારી દીધો અને એક આત્મા એટલે નહીં એની સાથેના બધા સાગરીતો બધાએ હથિયાર ઉઠા મૂકી દીધા અને તે દિવસે રક્ષાબંધનનો દિવસ ત્યારથી સોરઠની અંદર તો વધારે ને વધારે પ્રચલિત બન્યો. ભગવાનના માર્ગની અંદર ભગવાનના શાસનમાં હિન્દુ સંસ્કૃતિના આ એક પર્વની પણ અસર વ્યક્તિગત દ્રષ્ટિએ, કૌટુંબિક દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, ગામની અંદર, રાજ્યની અંદર અને દેશ પરદેશની અંદર પણ કેવો પલટો લાવે છે. આમ તો એક દોરીનો ધાગો જ કહેવાય ને બાંધવાનો, પણ એમાં હૃદય પરિવર્તન થાય એ કેટલો બધો પ્રભાવ છે એ આપણે આ દ્રષ્ટિ